सरकारे ट्रांसपोर्ट्स पासे दंड वसूल्यो हतो, जेथी हवे रेशनिंग नी दुकाने अनाज नहीं पहुंचे। ट्रांसपोर्ट्स नी हड़ताल यथावत छे त्यारे सरकारे सस्ता अनाज नी दुकानोए अनाज डिलीवरी करता ट्रांसपोर्टरोने ट्रक नुं जीपीएस काम न करतुं होवाथी 50 लाख जेटलो दंड फटकार्यो छे, जेने लई तेओ हड़ताल ઉપર ઉતર્યા છે। ત્યારે આનાથી અંદાજિત 72 લાખ કાર્ડ ધારકોને સસ્તા અનાજની દુકાનમાંથી અનાજ નહીં મળી શકે। કે અત્યારે ડોરસ્ટેપ ડિલિવરીના કોન્ટ્રાક્ટરોએ હડતાલ પાડેલી છે, મારા વેજબી ભાવના દુકાનદારોએ હડતાલ પાડી નથી। એ નહીં કરીને ફક્ત પોતે સરકારમાં બતાવવા માગતા હોય કે મેં બહુ જબરું કામ કર્યું અને જુઓ સરકારને ફાયદો કરી આપ્યો, આવી ભાવના લઈને જે અધિકારી કામ કરી રહ્યા છે, ડાયરેક્ટર ફૂડ એન્ડ સિવિલ સપ્લાય, એમને એમના પદ ઉપરથી હટાવવા જોઈએ જેથી આવી વિટમ પરિસ્થિતિઓ બને નહીં। 302ની અંદર ફાંસી પણ છે, જન્મટી પણ છે, છતાં કોર્ટને એવું લાગે તો 5 વર્ષ 10 વર્ષની સજા કરીને દંડ કરીને પણ છોડી દેતા હોય છે। આવી બાબતમાં કુદરતી ન્યાયના સિદ્ધાંત પ્રમાણે વર્તવું જોઈએ, જડતા ન રખાય। આજે આખા ગુજરાતની જનતા 72 લાખ કાર્ડ હોલ્ડરો આખા ગુજરાતના રાહ જોઈને બેઠા છે, દુકાનદારોને પૂછે, દુકાનદાર કહે કે ભાઈ આ વખતે ઠેકાણોથી માલ આવવાનું, એટલે એના હોસકો સુડી જાય। જામનગરમાં પશુઓ માટે કોરોના વાયરસ વેક્સિન બનાવવાના મટીરીયલ સપ્લાયના ધંધા અર્થે વોટ્સએપના માધ્યમથી બોક્સાઇટના વેપારીને છેતરપિંડીનો શિકાર બનાવવામાં આવ્યો।